પડે આવા ટાઈપ ના કરશો કે આજે કઈ ભણાવો છો, કઈ ઓટલા પર ભણાવે છે તો તમે કેટલા દિવસ નું મને જવાબ આપો? એ દિવસે તારા જો નહીં તારા મારીશું બરોબર. આ થાય સાહેબ જો એ વાત વાત એટલે કાલે ઉઠીને છોકરા આ નડિયાની નીચે ભણે છે, વાગશે એની જવાબદારી કોની? સરકાર દ્વારા વિકસિત સંકલ્પ યાત્રા કાઢવામાં આવી છે, પરંતુ આ યાત્રા ગુજરાત સરકાર માટે નર્મદામાં માથાનો દુખાવો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જ્યારે જ્યારે આ યાત્રા નર્મદામાં પહોંચે છે ત્યારે કંઈક વિવાદ જ સર્જાઈ જાય છે. વધુ એક વિવાદ સર્જાયો છે અને હવે તો સ્થાનિકો બરાબરના બગડ્યા છે. સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગુજરાતભરમાં કાઢવામાં આવી છે, પરંતુ આ યાત્રાનો નર્મદા જિલ્લામાં કોઈ ને કોઈ જગ્યાએ વિવાદ થયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. નર્મદાના તિલકવાડાના ઉચાત ગામે વિકસિત ભારત યાત્રામાં બબાલ થયાનો કિસ્સો સામે આવ્યો. જર્જરિત શાળાને લઈ જાગૃત નાગરિકે પ્રશાસનને આડે હાથ લીધો. કાર્યક્રમમાં હાજર ભાજપ નેતાઓ અને અધિકારીઓને ખખડાવવા લાગ્યા. આ કાર્યક્રમમાં જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે આવા બધા ટાઇપાઓ બંધ કરી નાખો, અમારા બાળકો વર્ષોથી ઓટલા પર બેસીને ભણે છે, શાળા બનાવવામાં કેમ સમય લાગી રહ્યો છે? આ યુવકે સ્ટેજ પર આવીને માઇક હાથમાં લઈને તંત્ર અને સ્થાનિક ભાજપ નેતાઓને ખખડાવી નાખ્યા, તેમજ વિવિધ સુવિધા પર પણ સવાલો ઊભા કર્યા છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ થઈ રહ્યો છે. તો તમે કેટલા દિવસનો મને એનો જવાબ આપો? તો એ દિવસે નીકળે તારા આપો બોલો. તાલુકામાં હું ધ્યાન દેવું છે, કોન્ટ્રાક્ટર બી આવી ગયો. કોન્ટ્રાક્ટરને એવું થયું કે પાછો કંઈક સિમેન્ટનો ભાવ કંઈ વધી ગયો છે અને હાથે ઘડીને બંધ રાખેલો છે. જોડાલો કેટલા દિવસમાં એવું નહીં મેં સ્કૂલને તારા મારીશું બરોબર. આ થાય સાહેબ એવું નહીં જો એ વાત વાત એટલે કાલે ઉઠીને છોકરા આ નડિયાની નીચે ભણે છે, વાગશે એની જવાબદારી કોની? સરકાર આને માથે રહેતી નથી, જર્જર હાલતમાં 2 વર્ષથી મૂકેલું છે કેન્દ્ર બરોબર છે. કાલે આ છોકરા એકલીથી નડિયા પડશે એની જવાબદારી કોણ લેશે? પીડીઓ છે, શિક્ષકો કહે છે કે જો અમે અમારી રીતે આપી દીધેલું છે, અમે જવાબદારી ના લઈએ તો પછી લેશે કોણ? આ વાલીઓ લેવાના નહીં. રજૂઆતની વાત નહીં, આજે 2 વર્ષથી તેમ દેવશે બેન બરોબર છે. 2 વર્ષથી ના ભણે તો આવા ટાઈપા ના કરશો. આજે તમે કેમ છે? તમે કેમ છે? હું છે કે છોકરોને ભણાવવાના બરોબર. છોકરાને જે ભણવાનું છે એ તમારું છે, નહીં તો પછી તમે શું કરો છો? સરપંચ કેટલા વર્ષથી આપેલું છે તમે અમોને સાહેબ? પીડ્યું છે શાળાને લઈને વિવાદનો મતપૂડો છેડાઈ ચૂક્યો છે. ગ્રામજનોએ કહી રહ્યા છે કે બાળકો ઓટલા પર બેસીને ભણે છે. કોન્ટ્રાક્ટર કહે છે કે સિમેન્ટના ભાવ વધી ગયા છે એટલે કામ બંધ કર્યું છે, અને પદ અધિકારીઓ કહી રહ્યા છે નવા ભાવ પ્રમાણે ટેન્ડર મૂકેલું છે તે પ્રમાણે હવે તરત જ કામ શરૂ થઈ જશે. ત્યારે જોવું રહ્યું કે આ નેતાજી હવે આવનારા દિવસોમાં સ્કૂલ ફરીથી બનાવી શકે છે કે કેમ. બ્યુરો રિપોર્ટ ગુજરાત તક. રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. નમસ્કાર.